હોળીના પવિત્ર તહેવારને પગલે બજારોમાં પણ ખરીદીનો માહોલ જામ્યો છે. કેમ કે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પૂરી થઈ હોવાથી મોટી સંખ્યામાં લોકો આરામથી છેલ્લી ઘડીની ખરીદી કરવા બજારોમાં ઉમટી પડ્યા છે. અંતિમ ઘડીની ખરીદી માટે લોકો આવતા વેપારીઓને મોટી રાહત થઈ રહી છે. આ વખતે બજારમાં ઇલેક્ટ્રિક ગનવાળી પિચકારી, પીએમ મોદી સીએમ યોગીની પિચકારીની ડિમાન્ડ વધી રહી છે. તો આ વખતે લોકસભાની ચૂંટણી હોવાથી ભાજપના લખાણ સાથે પીએમ મોદીની પિચકારીએ આકર્ષણ જમાવ્યું છે. આજથી હોળી અને ધૂળેટીના તહેવારની શરૂઆત છે તે થઈ ચૂકી છે ને ત્યારે બજારોની અંદર આખરી ખરીદી છે તે જોવા મળી રહી છે. ખાસ કરીને ગઈકાલે મોડી રાત સુધી તમામ લોકો છે તે રાજકોટવાસીઓ બજારની અંદર અવનવા રંગ અને પિચકારી સહિતની ખરીદી છે તે કરતા જોવા મળ્યા હતા. હજુ પણ દિવસ છે ને દિવસે પણ અત્યારે લોકો પિચકારી સહિતની જે ખરીદી છે તે કરતા બજારની અંદર જોવા મળી રહ્યા છે. સદર બજારના દૃશ્યો છે કે ત્યાં રંગ બેરંગી જે કલરો છે કે જે અત્યારે બજારની અંદર જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ છે તે ખરીદી છે તે કરતા જોવા મળી રહ્યા છે. અહીં બજારની અંદર અવનવી પિચકારીઓ છે તે જોવા મળી રહી છે. પિચકારીઓ નાના બાળકો છે તે ખરીદી કરવાનું પસંદ કરતા હોય છે. આ વખતે રાજકોટની અંદર જે રીતના લોકસભાની ચૂંટણીનો રંગ છે તે જામ્યો છે અને તેની વચ્ચે મોદી અને યોગીની જે પિચકારીઓ છે ને છે તેને ધૂમ છે તે મચાવી છે. ખાસ કરીને આ પ્રકારની પિચકારીઓ છે તે બજારની અંદર વેચાઈ રહી છે અને મોટા પ્રમાણમાં તેની ડિમાન્ડ છે તે આ વખતે જોવા મળી રહી છે. ખાસ કરીને જે લોકો છે તે ખરીદી મોટા પ્રમાણમાં કરતા અહીં જોવા મળી રહ્યા છે. આજે જ્યારે હોળીનો તહેવાર છે અને હોળીના તહેવાર પર છેલ્લી ઘડીની ખરીદી છે તે લોકો કરતા અહીં જોવા મળી રહ્યા છે. મારી સાથે અહીંના વેપારી છે, તેમની સાથે વાત કરીશું કે તેઓ કઈ રીતની ડિમાન્ડ છે તે અત્યારે બજારની અંદર જોવા મળી રહી છે. નાના બાળકોથી લઈ અને તમામ લોકો છે તે રંગની અને પિચકારીની ખરીદી છે તે કરતા જોવા મળી રહ્યા છે. આવતીકાલે મોટી સંખ્યાની અંદર રાજકોટવાસીઓ છે તે ધૂળેટી પર્વની ઉજવણી છે તે કરવાના છે અને ખરીદી કરવા માટે થઈને કેટલાક ગ્રાહકો છે તે અહીં આવ્યા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, નાના બાળકોને સાથે લઈને ખરીદી કરવા માટે આવ્યા છો, શું ખરીદી કરવાના છો, શું પ્લાનિંગ કર્યું છે આવતીકાલે? આવતીકાલે બધા પરિવાર સાથે ધૂળેટી રમવાનું આયોજન છે. કલરથી ઓર્ગેનિક કલરથી રમવાની ગણતરી છે અને નાના બાળકોને અત્યારે પિચકારી અને ફુગા અને એની ગમતી વસ્તુ લેવડાવીએ છીએ. શું લેવા માટે આવ્યા છો? ફુગા, પિચકારી ને એવું બધું. શું કહેશો બેટા, કઈ રીતના શું લેવાના છો, કાલે કઈ રીતના રંગે રમવાના છો? ફુગાથી અને પિચકારીથી રમવાના. ચોક્કસ જ તમામ લોકો છે તે બજારની અંદર ખરીદી કરતા અહીં જોવા મળી રહ્યા છે. મારી સાથે અન્ય ગ્રાહક છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, શું ખરીદી કરી છે, કેવો માહોલ અત્યારે બજારની અંદર? અત્યારે આવતી વધારેમાં વધારે સ્ટોક લઈ રાખ્યો છે. કાલે હોળી છે, એની ફૂલે ફૂલ અમે તૈયારી કરીએ છીએ. પરિવાર સાથે કઈ રીતના હોળી ધૂળેટીના પર્વની ઉજવણી? બસ ઓર્ગેનિઝ કલર પિચકારી વગેરે એવું સારી ક્વોલિટીનું જ વાપરવાનું, એ રીતે જ કરી રહ્યા છીએ. ચોક્કસ જ તમામ લોકો છે તે બજારની અંદર ખરીદી કરતા અહીં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને બજારની અંદર છેલ્લી ઘડીની જે ખરીદી છે તે અત્યારે જોવા મળી રહી છે, પરંતુ જે રીતના પિચકારી અને રંગ છે તેના ભાવની અંદર જે વધારો છે તે જોવા મળ્યો હતો ને તેને કારણે ક્યાંક બજારની અંદર નિરસ્તા હતી, પરંતુ છેલ્લી ઘડીએ ખરીદી છે તે નીકળી છે અને મોટા પ્રમાણમાં ખરીદી કરતા અહીં લોકો છે તે જોવા મળી રહ્યા છે. ખાસ રંગબેરંગી જે કલરો છે કે તે કલરોની પસંદગી અહીં કરતા જોવા મળી રહી છે. મારી સાથે અહીંના વેપારી છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, કઈ રીતની ડિમાન્ડ છેલ્લી ઘડીએ નીકળી છે અને કેવો માહોલ? માહોલ અત્યારે તહેવારના હિસાબે હોળીના તહેવારના હિસાબે માહોલ બહુ સારો છે. ગરાકી પણ સારી છે. જે બાળકો છે એની પરીક્ષા પૂરી થઈ ગઈ છે. બધા વેપારીને આશા છે કે ભાઈ હોળી સારી જશે વેપારમાં. આ વખતે લોકસભાની ચૂંટણી પણ છે, મોદી યોગી આ પ્રકારની પિચકારીઓ બજારની અંદર ડિમાન્ડ કેવી કરી? ચૂંટણીના સંદર્ભમાં અત્યારે જે પિચકારી છે બીજેપી મોદી સાહેબની અત્યારે વધારે ડિમાન્ડ છે. બીજું છે ઇલેક્ટ્રોનિક ગન છે એની ડિમાન્ડ છે. બાકી બધી ટેન્કમાં છે, કાર્ટૂનની બધી ડિમાન્ડ વધારે છે બાળકોમાં. છેલ્લી ઘડીની ખરીદી છે તે કરતા લોકો જોવા મળી રહ્યા છે. અવનવી પિચકારી અવનવા રંગ સાથે જ આ વખતે જ્યારે લોકસભાની ચૂંટણી છે ત્યારે બજારની અંદર મોદી અને યોગીની જે પિચકારી છે તેની ડિમાન્ડ છે તે વધારે છે તે રાજકોટમાં જોવા મળી રહી છે. છેલ્લી ઘડીમાં લોકો હવે બહાર ખરીદી કરવા માટે નીકળ્યા છે, કારણ કે 10મા અને 12માની પરીક્ષા છે તે પૂર્ણ થઈ છે અને તેને કારણે નાના બાળકોથી લઈને તમામ લોકો છે તે હવે
ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરી શકે તે પ્રકારનું આયોજન છે તે રાજકોટવાસીઓએ ઘડી કાઢ્યું છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, સી મીડિયા, રાજકોટ.